હેલો વેલકમ ફ્રેન્ડ રાજસ્વની યુટ્યુબ ચેનલ ઉપર હું ડૉક્ટર પ્રતીક પટેલ તમામ મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો આજે એક ઇમ્પોર્ટન્ટ વિડીયો આજે તમારી સાથે શેર કરી રહ્યા છે સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો મિશન દિવ્યાસ્ત્ર મિશન દિવ્યાસ્ત્રને લઈને આજે કયા કયા ટોપિક જોવાના છે એના વિશે પહેલાં વાત કરી લઈએ સૌથી પહેલો તે સમાચારમાં કેમ છે ત્યારબાદ આપણે વાત કરીશું સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિસાઇલ સાથે જોડાયેલો મુદ્દો છે એટલે મિસાઇલને લગતી બે ટેકનોલોજી બેલેસ્ટિક મિસાઈલ અને ક્રૂઝ મિસાઇલ શું છે પર્ટિક્યુલરલી આ મિશનની વાત કરીએ તો અગ્નિફાઈવ સાથે જોડાયેલું છે એટલે અગ્નિફાઈવ મિસાઇલ શું છે અહીંયા એક નવી ટેકનોલોજી છે આપણી સાથે એમઆઈઆરવી ટેકનોલોજી તો આ ટેકનોલોજીની વિશેષતા શું છે એના વિશે વાત કરીશું કયા દેશ પાસે આ ટેકનોલોજી છે અને આનાથી ભારતને શું ફાયદો થઈ શકે છે એનું શું મહત્ત્વ છે અને લાસ્ટમાં એક એમસીક્યુ પણ તમારી સાથે શેર કરીશું તો આવી જાઓ ફટાફટ મિત્રો વિડીયોને લાઇક કરી દો શેર કરી દો આજે આ વિડીયોને આજે ફટાફટ આપણે સમજીએ અને શેર કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ સમાચારમાં કેમ છે આવા મિશન દિવ્યાસ્ત્ર જેને લઈને તમે હેડલાઇન ન્યૂઝમાં જોઈ શકો છો ઓનસ્ક્રીન મિશન દિવ્યાસ્ત્ર ઇન્ડિયા ટેસ્ટ ફાયર અગ્નિફાઈ મિસાઇલ પીએમ મોદી લાઉડ્સ ડીઆરડીઓ સાયન્ટિસ્ટ સેકન્ડ હેડલાઇન હતી મિશન દિવ્યાસ્ત્ર પીએમ મોદી હિલ્સ ફર્સ્ટ ફ્લાઇટ ટેસ્ટ ઓફ મેડ ઇન ઇન્ડિયા અગ્નિ અગ્નિફાઈ મિસાઇલ વિથ એમઆઈઆરવી ટેકનોલોજી અને ગુજરાતીમાં પણ એકાદ હેડલાઇન તમે જોઈ શકો છો મિશન દિવ્યાસ્ત્ર ચીન પાકિસ્તાનના ભૂક્કા છે ભારતની આ મિસાઇલ આ જે અગત્યની હેડલાઇન છે એમાં કેટલાક અગત્યના શબ્દ આપણે જોઈએ તો સૌથી પહેલા મિશનનું નામ ત્યારબાદ વાત કરીએ અગ્નિ 5 મિસાઈલની DRDO દ્વારા વિકસિત થઈ છે DRDO એનું સંશોધન કર્યું છે અને બીજો એક અહીં અગત્યનો શબ્દ તમે જોઈ શકો છો મેડ ઇન ઇન્ડિયા MIARB ટેકનોલોજી ધરાવતી આ મિસાઇલ ચીન અને ભારત ચીન અને પાકિસ્તાન સામે ભારતને એક સ્ટ્રેટેજિક મહત્વ આપતી આ મિસાઇલ તો અલગ 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 મુદ્દાઓને લઈને આ મિશન ચર્ચામાં રહ્યું તો આવનારી એક્ઝામ માટે મોટો એમપી ટોપિક બની શકે છે તો સ્ટેપ બાય સ્ટેપ આ દરેક શબ્દોને દરેક મુદ્દાને સમજતા જઈએ સૌથી પહેલા વાત કરીએ બે ટેકનોલોજીની શું છે આ બેલેસ્ટિક મિસાઇલ ટેકનોલોજી અને શું છે આ ક્રૂઝ મિસાઇલ ટેકનોલોજી તો સ્ક્રીન ઉપર જે રીતે જોઈ શકો છો એમ બેલેસ્ટિક મિસાઇલ એનો જે પાથવે છે એ પેરાબોલિક પરવલય આકાર પાથવે છે ક્રૂઝ મિસાઇલ એનો જે પાથવે છે એ લોઅર ટ્રેજેક્ટરીને ફોલો કરે છે એટલે એ એટલે કે તે પૃથ્વીની સપાટીની નજીક રહીને પોતાના ટાર્ગેટ સુધી પહોંચીને એ સ્ટ્રાઇક કરે છે બંને ટેકનોલોજીની મુખ્ય વિશેષતા અને મુખ્ય ફાયદા શું છે એના વિશે વાત કરીએ તો ક્રૂઝ મિસાઇલ ટેકનોલોજી જે છે એ લોઅર અર્થ ટ્રેજેક્ટરીને ફોલો કરતી હોવાથી એને ટ્રેસ નથી કરી શકાતી ટ્રેસ ન કરી શકવાના કારણે એ એક સ્ટ્રેટેજિક એડવાન્ટેજ આપે છે એક રીતે કોઈપણ દેશ સુધી પહોંચવામાં એ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે રડારમાં પકડાયા વગર બેલેસ્ટિક મિસાઇલની વાત કરીએ તો એ લોંગ રેન્જ સુધી ઉપયોગી થઈ શકે છે લાંબા અંતર સુધી ઉપયોગી થઈ શકે છે અને એનો જે પાથવે છે એ તમે સમજો તો પૃથ્વીના વાતાવરણની બહાર એકવાર જાય છે અને ફરીથી એ પૃથ્વીના વાતાવરણની અંદર આવે છે એટલે અહીંયા એક જે શબ્દ અગત્યનો સમજવાનો છે એ છે રીએન્ટ્રી કેમ કે આગળ આપણે જે એમઆઈઆરવી ટેકનોલોજી વિશે વાત કરવાના છીએ એમ આ એમઆઈઆરવી ટેકનોલોજીમાં રીએન્ટ્રી શબ્દને આપણે સમજવાનો છે એટલા માટે જ આ પાથવેને પણ તમારે સમજવાનો છે તો બેલેસ્ટિક મિસાઇલમાં એક વાર જ્યારે વાતાવરણની બહાર જાય અને ફરીથી એની રીએન્ટ્રી થાય ત્યારે એમઆઈઆરવી ટેકનોલોજીમાં કેવી રીતે એ અલગ પડે છે અને કેવી રીતે આપણને ફાયદો કરાવે છે આગળ એને સમજીશું અગ્નિ ફાઈવ મિસાઇલ જે છે આપણી બેલેસ્ટિક મિસાઇલ છે અને બ્રહ્મોસ મિસાઈલ જે છે આપણી ક્રૂઝ મિસાઈલ છે ક્રુ ગાઇડેડ ક્રૂઝ મિસાઈલ આવો શબ્દ બ્રહ્મોસ તમને જોવા મળશે લોઅર ટ્રેજેક્ટરી ફોલો કરતી આપણી સુપર સોનિક ક્રૂઝ મિસાઈલ છે અગ્નિફાઈ 5 મિસાઈલ જે છે એની મુખ્ય વિશેષતાઓ શું છે એ સમજવું હોય તો પહેલાં આપણે સમજવું પડશે આપણા એક મિસાઈલ ડેવલપમેન્ટ કાર્યક્રમ ઇન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ભારતનો એક વિસ્તૃત કાર્યક્રમ જેના દ્વારા આપણે મિસાઇલની અને આપણી સંરક્ષણની ક્ષમતાને વિકસિત કરવા માંગતા હતા આમાં અલગ અલગ જે મિસાઇલ આપણે વિકસિત કરીએ પૈકીની એક મિસાઇલ છે અગ્નિ મિસાઇલ આ અગ્નિ સિરીઝની જે મિસાઇલ છે એમાં અગ્નિ વન અગ્નિ ટુ અગ્નિ થ્રી અગ્નિ ફોર અને લાસ્ટમાં આપણે વિકસિત કરી છે અગ્નિ ફાઈવ અને અગ્નિ પ્રાઇમ મિસાઇલ તો અલગ અલગ જે મિસાઇલ છે એની રેન્જ અલગ અલગ છે હાલ જે આપણે સમજવા માંગીએ છીએ સૌથી વધારે ક્ષમતા ધરાવતી મિસાઇલ અગ્નિ ફાઈવ મિસાઈલ વિશે આના માટે એક ટેકનિકલ ટર્મ આપણે યુઝ કરીએ છીએ આઈસીબીએમ ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ આ ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલને તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઇન્ડિયાની આજુબાજુના કેટલા વિસ્તાર સુધી એક ક્ષમતા ધરાવે છે એની રેન્જ તમે જુઓ તો પાંચ હજાર કિલોમીટર કરતાં વધારે છે આશરે પંચાવનસોથી 5800 કિલોમીટર સુધીની જેની અંદર સમગ્ર ચીન રશિયા મધ્ય આફ્રિકાના દેશો સહિત ઓસ્ટ્રેલિયાની ઓલમોસ્ટ આપણે નજીક સુધી પહોંચી શકીએ એટલી આપણી ક્ષમતા છે તો વ્યૂહાત્મક રીતે ભારતની આ ખૂબ જ મહત્વપૂર્ણ મિસાઇલ વિશ્વના ઘણા ગાંઠા દેશો છે કે જેમની પાસે આ આઈસીબીએમ ટેકનોલોજી છે અને ભારત આ અગ્નિફાઈ મિસાઇલના સફળતાપૂર્વક લોન્ચિંગ બાદ આ ક્લબમાં પણ ઓલરેડી સામેલ થઈ ચૂક્યો છે હવે આપણે નવી ક્લબમાં સામેલ થયા છીએ એ ક્લબ છે એમઆઈઆરવી ટેકનોલોજી ધરાવતા દેશોની ક્લબ એમઆઈઆરવી ટેકનોલોજી ધરાવતા દેશો તો આ એમઆઈઆરવી ટેકનોલોજી શું છે સ્ક્રીન પર જોઈને આપ સમજી શકો છો નોર્મલ મિસાઇલ જે છે આપણી એમાં તમને આ રીતે પર્ટિક્યુલર વોર ની અંદર એક જ હથિયાર જોવા મળશે એની સામે એમ ટેકનોલોજી ધરાવતી જે મિસાઈલ હશે એની અંદર આ વોર ની અંદર અલગ અલગ તમને હથિયારો જોવા મળશે એક કરતાં વધારે હથિયારોનું એ વહન કરશે પોતાની સાથે આ મિસાઈલ જ્યારે લોન્ચ થાય છે ત્યારે પોતાની સાથે એક વોરહેડ લઈને એ લોન્ચ થાય છે જેની અંદર મલ્ટિપલ વેપન્સ છે એક કરતા વધારે હથિયારો છે એ જ્યારે પૃથ્વીના વાતાવરણની બહાર જઈને જ્યારે એની રીએન્ટ્રી થાય છે વાતાવરણની અંદર જ્યારે રીએન્ટ્રી થાય છે ત્યારે મલ્ટીપલ ટાર્ગેટેબલ રીએન્ટ્રી એન્ટ્રી તરીકે એ અંદર પ્રવેશે છે અલગ અલગ પૃથ્વી પર આવેલા સ્થળોને એ સ્ટ્રાઇક કરે છે એના ઉપર એ હુમલો કરે છે એટલે મલ્ટિપલ અહીંયા રીએન્ટ્રી થઈ તમે જોઈ શકો છો એક બે ત્રણ કદાચ એનાથી પણ વધારે હોઈ શકે છે તો મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી એન્ટ્રી વિકલ્પ આ એક ટાર્ગેટ હશે સપોઝ કે આપણે કોઈ દેશને ટાર્ગેટ કરી રહ્યા છે તો એના એક સ્થળને ટાર્ગેટ કરશે અહીંયા બીજા સ્થળને ટાર્ગેટ કરશે અહીંયા ત્રીજા સ્થળને ટાર્ગેટ કરશે તો અલગ અલગ સ્થળોને એ ટાર્ગેટ કરી શકે છે રી એન્ટ્રી બાદ એટલા માટે શબ્દ છે એમ આઈ આર વી મલ્ટિપલ વોરહેડ ધરાવતી આ ટેકનોલોજી છે જેનાથી સીધો આપણને સ્ટ્રેટેજિક ફાયદો થાય છે જે તે દેશની સુરક્ષા પ્રણાલીને માત આપવામાં સુરક્ષા પ્રણાલી ડિફેન્સ સિસ્ટમ જેમ કે ઉદાહરણ તરીકે તમે જુઓ તો ઇઝરાયલની છે આયન્ડો જે શત્રુ દેશની મિસાઇલને ટ્રેક કરીને એનો નાશ કરી શકે છે આવી જ યુએસ પાસે પણ એક થાળ કરીને પ્રણાલી છે જેના દ્વારા પણ અલગ અલગ ટાર્ગેટને અલગ અલગ મિસાઇલ્સને એ નિષ્ક્રિય કરી શકે છે તો આવી જે સુરક્ષા પ્રણાલી ધરાવતા દેશો છે એની અંદર જ્યારે આપણે રી રીએન્ટ્રી વ્હીકલ દ્વારા એન્ટર થઈએ છીએ ત્યારે આપણને સ્ટ્રેટેજિક એડવાન્ટેજ મળે છે આપણે એની આ સિસ્ટમને માત આપીને જે તે દેશના અલગ અલગ સ્થળો ઉપર હુમલો કરી શકીએ છીએ તો આ છે એમઆઈઆરવી ટેકની ટેકનોલોજીનું સ્ટ્રેટેજિક મહત્વ હવે થશે કે આવા કેટલા દેશો છે જેમની પાસે આ એમઆઈઆરવી ટેકનોલોજી આ દેશોની ગણતરી કરીએ તેમાં સૌથી પહેલાં ડેવલપ કરી હતી એ કરી હતી યુએસએ દ્વારા ચીન અને અધિકૃત રીતે જોઈએ તો હવે ભારત જે છે એ સિક્સ નેશન બન્યો છે જેની પાસે આ એમઆઈઆરવી ટેકનોલોજી છે આ ઉપરાંત ઈઝરાયલ અને પાકિસ્તાન માટે એવું કહેવાય છે કે એમ આઈ ટેકનોલોજી એમણે વિકસિત કરી છે પણ આ બાબતે અલગ અલગ વૈજ્ઞાનિકોમાં મતમતાંતર પ્રવર્તે છે એમના પ્રોક્લેમેશન બાબતે એમની ક્ષમતા બાબતે તો અધિકૃત રીતે આપણે જોઈએ તો હવે છઠ્ઠા દેશ છીએ કે જેની પાસે આ એમઆઈઆરવી ટેકનોલોજી છે તો આપણી આ અગ્નિફાઈ મિસાઇલ આઈસીબીએમ એટલે કે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ હોવાની સાથે સાથે હવે એમઆઈઆરવી ટેકનોલોજીથી સુસજ્જ છે એટલા માટે આ મિશનની સફળતા એ ભારતના એક વ્યૂહાત્મક પોઇન્ટથી જોવામાં આવે તો ખૂબ જ મહત્વપૂર્ણ છે એટલા માટે જ આપણા વડાપ્રધાન શ્રી દ્વારા DRDO ના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવવામાં આવે અને આ બાબતે એક ગર્વનો આપણે બધાએ અનુભવ કર્યો તો આ ટોપિક ને લઈને એક MCQ જોઈએ નીચે પૈકી સત્ય વિધાનો તપાસો પહેલું વિધાન છે અગ્નિ 5 લાંબા અંતરની ક્રૂઝ મિસાઇલ છે બીજું વિધાન છે અગ્નિ સોરી સેકન્ડ વિધાન છે મિશન દિવ્યાસ્ત્રની સફળતા બાદ ભારત એમ આઈઆરવી ટેકનોલોજી ધરાવતો વિશ્વનો ત્રીજો દેશ બન્યો છે ત્રીજું વિધાન છે અગ્નિ મિસાઇલ ઇન્ટીગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનો ભાગ છે ઓપ્શન એ છે વન ટુ ઓપ્શન b છે વન થ્રી ઓપ્શન સી છે વન ટુ થ્રી ઓલ સાચા અને ઓપ્શન ડી છે માત્ર ત્રણ સાચો તો મિત્રો આ ઓપ્શન જે અહીંયા તમને આપ્યા છે એનો આન્સર તમારે જોવો હોય તો તમે નીચે એક લિંક શેર કરી છે ને ફોલો કરજો ત્યાં તમને એનો આન્સર જોવા મળી જશે આવા અલગ અલગ વિડીયો તમારા સુધી પહોંચતા રહે માટે વિડીયોને લાઇક કરવાનું શેર કરવાનું ચૂકતા નહીં અને અલગ અલગ વિડીયો સાથે આવનારી પ્રિલિમિન્સ તમામ એક્ઝામમાં ઉપયોગી થઈ શકે એવા મહત્વપૂર્ણ કન્ટેન્ટ સાથે રાજેશ્વરના પ્લેટફોર્મ ઉપર મળતા રહીશું થેન્ક યુ ઓલ વેલકમ